देवभूमि द्वारका जिल्लामां पवनचक्कीना अनेक कामो थई रह्या छे अने ऊर्जा उत्पन्न करवा माटे सरकार हवे धीमे धीमे सौर ऊर्जा अने पवनचक्कीना माध्यमथी वधु वीजळी उत्पादन थाय ते माटेना प्रयत्नो करी रही छे, जेमां देवभूमि द्वारका जिल्लाना जामकल्याणपुर तालुकामां केपी एनर्जी अने मियाणी पावर इन्फ्रास्ट्रक्चर कंपनी द्वारा 233 जेटली पवनचक्की 28 जेटला गामडाओमां उभी करवामां आवी छे अने मोटा भागना गामोमां कंपनी द्वारा नियमोने उलाड़ियो करी पवनचक्की उभी करवामां आवता खेडूतोनो आक्षेप छे अने तेने लईने आजरोज किसान कोंग्रेसनी आगेवानी हेठळ 28 गामना अंदाजित 200 थी वधु खेडूतो जामकल्याणपुर मामलतदार कचेरी खाते एकठा थई शिवलिंग पर जड़ अने दूधा अभिषेक करी तंत्र नर सद्बुद्धि मळे ते माटे पूजन अर्चन करी विविध बेनरो साथे सरकार अने तंत्र पर आक्षेपो करी तात्कालिक योग्य मांगणीओ संतोषवा माटे जामकल्याणपुर मामलतदार ने आवेदन पत्र पाठव्युं हतुं। साथे ज मामलतदार द्वारा अलग अलग विभागोने पत्र लखी जाण कराई छे। आ उपरांत मामलतदार कचेरीना सर्कलने पण आ अंगे जाण करवामां आवी छे अने तपास हाल शरू छे। आगळना अहેવાલો આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી મામલતદાર દ્વારા ખેડૂતોને આપવામાં આવી છે। વિનફાર્મ કંપનીઓ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્રને બાનમાં લઈ તમામ નીતિ નિયમો કાયદાઓ પરિપત્રો ઠરાવોને તોડી મરોડી અને ખુલ્લા સાંઢની જેમ તળાવોને તોડી નાખવામાં આવે છે, ઓજને બૂરી નાખવામાં આવે છે, ત્યાં સુધી કે તળાવને આખે આખું બૂરી દેવામાં આવે છે। એના વિરોધમાં મામલતદાર શ્રી કલેક્ટર શ્રી ટીડીઓ શ્રીને અનેક રજૂઆતો કરવા છતાં જાણે તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં સૂતું હોય એમને કોઈ અસર જ થતી ન હોય એટલે એમના વિરુદ્ધમાં આજે કલ્યાણપુર તાલુકાના વિવિધ 28 ગામના ગ્રામજનોને સાથે રાખી ગુજરાત કિસાન કોંગ્રેસની આગેવાનીમાં કલ્યાણપુર મામલતદાર કચેરીની અંદર જ ભગવાન શિવની આરાધના પૂજા પ્રાર્થના કરી એક નવતર વિરોધ સાથે આ કંપનીઓ અને તંત્રને જગાડવા માટે અને કાયદો બંધારણ છે એ મુજબ કામ કરે એના માટે ભગવાન શિવ એમને સદબુદ્ધિ આપે એવો કાર્યક્રમ ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો। આજરોજ કલ્યાણપુર તાલુકાના જુદા જુદા ગામના ખેડૂતો રજૂઆત કરવા માટે આવ્યા, ત્યાં મિયાણી પાવર જે થાંભલા ઊભા કરે છે તેની સામે એની વિરુદ્ધની ફરિયાદો હતી, પરંતુ આ અગાઉ પણ ફરિયાદ મળેલી હતી તેના અનુસંધાને અમે જે તે વિભાગને કચેરીને લખી અને જાણ કરેલ છે તેનો અહેવાલ મેળવવા માટે પત્રો લખી જ દેવામાં આવેલ છે અને આમ છતાં હજુ અમારી કચેરી તરફથી પણ સર્કલ ઓફિસરને મોકલી અને તપાસ તટસ્થ તપાસ કરવામાં આવનાર છે અને પછી આગળ કાર્યવાહી અમે કરીશું। છીડીસી ન્યૂઝ સાથે અસદ બ્લોઝ દ્વારકા।